ડિસ્ટન્સ લર્નિંગ સિસ્ટમમાં તમારું સ્વાગત છે. ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 1 ની સફરમાં તમારી સાથે છે લોવિસ સર. તો મિત્રો આજે આપણે આગળના ઉદાહરણમાં જઈએ છીએ. અત્યારે આપણે એક ઉદાહરણ લઈએ તો ઇલ્યુસ્ટ્રેશન દક્ષિણ ભારતના એક રાજ્યમાં ખાદ્ય પદાર્થમાંથી બનતી ચમચીનું ઉત્પાદન કરે છે. વપરાશ બાદ ખાઈ શકાય તેવી હોય છે. તો પ્રાયોગિક ધોરણે વેચાણ અર્થે રજૂ કરવામાં આવેલી છે. છેલ્લા 6 માસમાં સરેરાશ ભાવ રૂપિયા અને તેની માંગ 100 એકમ પરથી નીચેના પરિણામો મળે છે, જ્યાં એન 6 છે, સિગ્મા એક્સ 45, સિગ્મા વાય 122, સિગ્મા એક્સ 439, સિગ્મા એક્સ વાય 605 છે. આ માહિતી પરથી ચમચીની માંગ વાય ની વેચાણ એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો. જો ભાવ રૂપિયા 10 હોય તો માંગનું પૂર્વાનુમાન કરો. મિત્રો અહીં આપણે ચોકસાઈ પૂર્વક શબ્દમાં કહી દીધેલું છે કે નિયત સંબંધ રેખા તૈયાર કરવાની છે અને કઈ નિયત સંબંધ રેખા તૈયાર કરવી છે. તો અહીં ચમચીની ની શબ્દ લાગે છે વાય ને, ચલ વાય ને, અને પરની શબ્દ લાગે છે એક્સ ને. તો વાય ની એક્સ પરની નિયત સંબંધ રેખા તૈયાર કરીશું. હવે જે તમને મગજમાં એકદમ ઉતરી ગયું હશે એટલે કે ખ્યાલ આવી જતો હશે કે ની શબ્દ અને પરની શબ્દ એ આપણી ગણતરીના મુખ્ય આધારભૂત શબ્દો તારવી શકીએ છીએ. હવે આગળ, જો ભાવ રૂપિયા 10 હોય તો માંગનું પૂર્વાનુમાન કરો. તો અહીં એક્સ ની કિંમત જો 10 હોય તો વાય ની કિંમત માટે આપણે અનુમાન કરીએ છીએ. તો ચલો પેલા સૌ પ્રથમ કિંમત તારવી લઈએ. તો આન્સર તરીકે એન 6, સિગ્મા એક્સ વાય, સિગ્મા એક્સ 45, સિગ્મા વાય 122, સિગ્મા એક્સ 439, સિગ્મા એક્સ વાય 605 આટલી કિંમત રકમ પરથી જ આપણે તારવેલી છે. અને મિત્રો એક આદત રાખી પહેલા કિંમત જે છે અલગથી તારવી લેવી. ઘણા બધા કારણો હોય છે, એમાંથી સારું સિમ્પલ કારણ, ક્યારેક પેજ આપણે ટર્ન ઓવર કરતા હોય તો ગણતરી પાછળ હોય ત્યારે પણ આપણને હેલ્પફુલ રહે છે. બીજી વસ્તુ, જયારે ગણતરી એકવાર કરવી છે ત્યારે કિંમતો કઈ છે એનું સ્વરૂપ પણ આપણને ખ્યાલ આવી જશે, એટલે કે સૂત્ર કઈ મૂકવું એ પણ ધ્યાનમાં આવી જશે. તો અહીં એક્સ અને વાય ની બધી જ કિંમતો તૈયાર છે. એક્સ નો સરવાળો, વાય નો સરવાળો, એક્સ ના વર્ગ નો સરવાળો અને એક્સ વાય ના ગુણાકાર નો સરવાળો. તો અહીં આપણી પાસે રહેલા એક્સ વાય ની રીતનો આપણે ઉપયોગ કરીએ. હવે એક્સ બાર અને વાય બાર તૈયાર કરીએ છીએ, કારણ છે એ તૈયાર કરતી વખતે સૂત્રમાં જરૂર હોય છે. એક્સ બાર માટે સિગ્મા એક્સ છેદમાં એન સૂત્ર અને એમાં કિંમત 45 છેદમાં 6 સાદુરૂપ 7.5. એ જ રીતે વાય બાર બરાબર સિગ્મા વાય છેદમાં એન, જ્યાં કિંમત 122 છેદમાં 6 અને 20.33. હવે આપણે આગળ વાય ની એક્સ પર નિયત સંબંધ રેખા તૈયાર કરીએ છીએ. તો પેલા દર્શાવી દીધું વાય ની એક્સ પર નિયત સંબંધ રેખા મેળવતા મોડેલ લખેલું છે વાય કેપ બરાબર એ પ્લસ બી ઇન્ટુ એક્સ, જ્યાં બી વાય એક્સ એટલે કે હવે બી મેળવીએ છીએ, એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ગુણ્યા સિગ્મા વાય છેદમાં એન સિગ્મા એક્સ વર્ગ માઇનસ સિગ્મા એક્સ કાઉન્સ ને વર્ગ છે, જે સૂત્રના છે. કિંમત ઉપરથી જોઈને લખી શકીએ છીએ, એન 6 છે, ઓકે, સિગ્મા એક્સ વાય 605, સિગ્મા એક્સ 45, સિગ્મા વાય 122. ત્યારબાદ એન 6, સિગ્મા એક્સ ને વર્ગ તૈયાર છે 439, સિગ્મા એક્સ 45 કાઉન્સ નો વર્ગ સૂત્ર મુજબ સાદુરૂપ લઈ લઈએ. હવે તો અહીં અંશમાં કિંમતોનો ગુણાકાર 6 ગુણ્યા 605 3630, 45 ગુણ્યા 122 5490, ત્યારબાદ 449 ગુણ્યા 6 અહીં મળે છે 2634, જયારે 45 ને વર્ગ મળે છે 2025. અંશમાં સાદુરૂપ લઈએ છીએ તો બાદબાકી કરતા અહીં માઇનસ જવાબ આવશે, કારણ છે નાની કિંમતમાંથી મોટી કિંમત આપણે બાદ કરીએ છીએ. તો અહીં 3630 માઇનસ 5490 જવાબ આવે છે માઇનસ 1860. હવે છેદમાં બાદબાકી મળે છે 609. જયારે કિંમતમાં ભાગાકાર કરીએ છીએ ત્યારે આપણને અહીં બી તૈયાર થયેલો મળે છે માઇનસ 3.05. અહીં આપણું બી નિયત સંબંધાંક મૂલ્ય દર્શાવે છે. હવે આગળ એ તૈયાર કરીએ, એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર સૂત્ર અને તેમાં કિંમત લઈએ. તો વાય બાર ની કિંમત છે 20.33, જે આપણે આગળ મેળવી ચૂક્યા, અને એ જ રીતે એક્સ બાર ની કિંમત પણ મેળવી ચૂક્યા છે, જયારે બી છે માઇનસ 3.05 અને સૂત્રની નિશાની માઇનસ, એક્સ બાર છે 7.5. સારું લઈએ તો અહીં માઇનસ માઇનસ પ્લસ થશે, 3.05 ગુણ્યા આપણે 7.5 કરીએ છીએ તો 22.88 મળે છે. જયારે બંનેનો સરવાળો લઈએ તો 43.21
હવે a અને b ની કિંમત નિયત સંબંધ મોડેલમાં લઈ જઈએ છીએ તો y ક્યુબ બરાબર a + bx માં a અને b ની કિંમત મૂકીએ 43.21 એની જગ્યાએ b ની કિંમત 3.05 માઇનસ અહીં માઇનસ પ્લસ માઇનસ થશે તો મોડેલ રહે ગયું y ક્યુબ બરાબર 43.21 માઇનસ 3.05x હવે આગળ x ની કિંમત 10 હોય કારણ કે જ્યારે સરેરાશ ભાવ રૂપિયા 10 હોય ત્યારે ચમચીના માંગનું મૂલ્ય આપણે મેળવવાનું કીધેલું હોય તો તૈયાર કરીએ છીએ y ક્યુબ બરાબર 43.21 માઇનસ 3.05 અને x ની જગ્યાએ 10 તો સાદુરૂપ લઈએ ગુણાકાર મળે છે 30.5 જે 43.21 માંથી બાદ કરીએ તો આપણે y ક્યુબ મળે છે 12.71 એકમો વિદ્યાર્થી મિત્રો એકમ લખવાનું ભૂલાય નહીં કે આપણે પૂર્વ રકમમાં જ આપી દેવામાં આવેલું હોય છે તો આ રીતે આપણે અહીં ચમચીના માંગનું મૂલ્ય મેળવી ચૂક્યા